કેમ છો વાલા બાળ મિત્રો? મજામાં. શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. બરાબર બાળકો, તો તમે ગણિત ગમ્મતમાં પ્રકરણ 1, 2 અને 3 અગાઉ આગળ શીખી ગયા. બરાબર, તો એમાં સરવાળા બાદબાકી એના વિશે પણ તમે જોઈ લીધું. હવે બીજું એક પ્રકરણ આવે છે, પ્રકરણ નંબર 4, લાંબુ અને ટૂંકું. બરાબર, તો કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે એટલે કે માપ વિશે આમાં શીખવાનું છે. બરાબર, કઈ વસ્તુ લાંબી છે, કઈ વસ્તુ ટૂંકી છે, તો એનું માપ નક્કી કરવા માટે આપણે ફૂટપટ્ટીનો અથવા તો મેજર ટેપ જોઈ છે, જે દરજી પાસે હોય છે ને માપ લેવા માટેની મીટર પટ્ટી. બરાબર, તો એના વિશે આપણે શીખવાનું છે. બરાબર, ચાલો તો આપણે જોઈએ પ્રકરણ 4, લાંબુ ટૂંકું, એમાં ભાગ 1. બરાબર, તો જુઓ બાળમિત્રો, પ્રકરણ 4માં અહીંયા આગળ તમને પાઠ્યપુસ્તક તમારું છે તે સાથે રાખજો અને પ્રકરણ 4 એમાં તૈયાર રાખજો કાઢીને. તો જુઓ અહીંયા આગળ, લાલી નામની એક છોકરી તમને હાથમાં લાંબુ એવું દોરડું લઈને ઊભેલી દેખાય છે ને ચિત્રમાં. હા, આ છે લાલી. પોતાના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે. એક ખેડૂત દોરડું લેવા આવે છે. તેના પિતાને આ દોરડાનીને બધાની દુકાન છે એમાં બધી વસ્તુઓ રાખે છે, તો લાલી તેમના પિતાની દુકાનમાં તેમને મદદ કરવા માટે રોકાય છે. તો એક ખેડૂત દોરડું લેવા આવે છે. તમે મને 7 હાથ દોરડું આપી શકશો? આ છે ખેડૂત. બરાબર, કોણ છે? ખેડૂત. આ ખેડૂત છે ને આ લાલી છે. બરાબર, તો આ ખેડૂત લાલી પાસે દોરડું લેવા આવે છે અને કહે છે 7 હાથ, તમારો જે હાથ છે એ 7 હાથ લાંબુ દોરડું આપો. તો જુઓ બાળમિત્રો, નીચેના ચિત્રમાં લાલી પોતાના હાથ વડે દોરડું માપી રહી છે. બરાબર, તો તમારું 7 હાથ દોરડું આ રહ્યું એમ કહી લાલી અહીંયા આગળ જો આ 1 હાથ. બરાબર, એવી રીતના 7 વખત એને રીતના હાથ માપ્યો એટલે 7 હાથ દોરડું આટલું થઈ ગયું. બરાબર, તો દોરડું તે કોને આપે છે? ખેડૂતને આપે છે. પરંતુ માત્ર આ 6 હાથ લાંબુ છે. શું કહે છે ખેડૂત? ખેડૂત કહે છે, ખેડૂત તેના હાથ વડે પાછું દોરડું માપે છે અને શું કહે છે, આ તો ફક્ત 6 હાથ દોરડું જ છે, કે છે મેં તો 7 માંગ્યું હતું. તો શા માટે તમે તમારા હાથ વડે આ દોરડું માપતા નથી અને તેની 7 ગણી લંબાઈ લેતા નથી? બરાબર, તો કે છે આ એક ગણી 7 વખત કરો એટલે 7 ગણી કહેવાય. તો લાલી તેમને શું કહે છે કે તમારી જાતે તમે આ દોરડું માપી લો, કે છે શા માટે તમે માપતા નથી, તમારા હાથથી તે 7 ગણું જ હોય એટલે કે 7 હાથ લાંબુ તમે દોરડું માંગ્યું હતું એટલું જ છે, કે છે તમે તમારે આ હાથથી માપી લો. બરાબર, તો જુઓ આગળ, તેથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપે છે. અહીંયા આગળ તમને ચિત્રમાં દેખાય છે, જુઓ દેખાય છે ને, ખેડૂત આ એક હાથ માપે છે. બરાબર, અને લાલી તેનાથી 7 ગણું દોરડું આપે છે. તમારો અને તમારી માતાનો હાથ માપો સો તફાવત છે. તો જુઓ અહીંયા આગળ, લાલીનો હાથ અને તેની માતાનો હાથ. લાલીનો હાથ તો તમને નાની છોકરી છે એટલે એનો હાથ નાનો હોય એટલે એની લંબાઈ ઓછી હોય, જ્યારે ખેડૂત મોટો છે એટલે એના હાથ પણ લાંબો હોય. બરાબર, એટલે 1 મીટર દોરડું સાથી ઓછું પડ્યું, કારણ કે તે એક જણ લાંબુ છે, એક જણ ટૂંકું છે, એકનો હાથ નાનો છે, એકનો હાથ મોટો છે. તેવી જ રીતે તેની માતાનો હાથ, તો માતાના હાથમાં અને લાલીના હાથમાં શું તફાવત હોય? તો કે છે લાલીની માતાનો હાથ તેના હાથ કરતાં મોટો છે. બરાબર, ચાલો તો આગળ જોઈએ આપણે.
કેટલા, અહીંયા આગળ શીર્ષક છે કેટલા. તો આપણે બાળમિત્રો જોઈએ શાના માટે કેટલા એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીંયા આગળ ચિત્ર દેખાય છે તમને, કયું ચિત્ર? અહીંયા એક છોકરો રસ્તા ઉપર ચાલી રહ્યો છે તેનું ચિત્ર છે. તો તેનું નામ છે દામજી. દામજી કેટલા પગલામાં અથવા તો કેટલા ડગલામાં રસ્તો ઓળંગશે? પગલા અથવા તો ડગલા, જે ચાલે છે એને પગલા કહેવાય. અહીંયા આગળ દામજી કેટલા પગલામાં રસ્તો ઓળંગશે, બરાબર? તો જુઓ અહીંયા આગળ તમને ચિત્ર આપેલું છે અને એ ચાલતો બતાવ્યો છે. તો અહીંયા આગળ ચિત્રમાં જુઓ, 1 સેન્ટીમીટર એને બે ડગલા ભર્યા એની લંબાઈ છે, બરાબર? અહીંયા આગળ જે મારી પાસે પાઠ્યપુસ્તક છે એમાં મેં ફૂટપટ્ટી વડે એ ડગલાનું માપ લીધેલું છે. તો એ 1 સેન્ટીમીટર થયું. બંને ડગલાનું માપ થઈને કેટલું થયું? 1 સેન્ટીમીટર, બરાબર? ત્યાર પછી આપણે એટલો જેટલો રસ્તો એ ઓળંગે છે એ બધાયનું માપ 1 સેન્ટીમીટર લઈએ તો કેટલા ડગલા થયા? તો તમને અહીંયા આગળ ચિત્રમાં કેટલા ડગલા દેખાય છે જુઓ. આ છે આ બંને ડગલાનું માપ 1 સેન્ટીમીટર, બરાબર? પછી બીજા બે ડગલા ચાલે 1 સેન્ટીમીટરના. પછી 1 સેન્ટીમીટરના અંતરે આપણે આવી રીતના ફૂટપટ્ટીનો ઉપયોગ કરી સૌ પ્રથમ શું કરવાનું જુઓ, તમારે માપ લેવું હોય તો આ બંને ડગલાનું થઈને કેટલું થયું એમ ફૂટપટ્ટીથી માપી લઈએ તો 1 સેન્ટીમીટર થયું, બરાબર? હવે શું કરવાનું, આ બે ડગલા જ્યાં પૂરા થાય છે ત્યાં ફરી ફૂટપટ્ટી 1 સેન્ટીમીટર આવે ત્યાં સુધી આ નિશાન કરી દેવાની, બરાબર? તો પછી બીજી 1 સેન્ટીમીટરની નિશાન કરી દેવાની. એમ કરીને આખા રસ્તામાં પૂરું થાય ત્યાં સુધી આપણે 1 સેન્ટીમીટરના અંતરે માપ લઈ લીધું. તો કુલ કેટલા છે સેન્ટીમીટર થયા? તો કે છે 4 સેન્ટીમીટર, બરાબર? તો અહીંયા આગળથી તે ચાલવાનું શરૂ કરે તો આ બે વચ્ચે 1 સેન્ટીમીટર, બીજું સેન્ટીમીટર, 3 અને 4. તો 4 સેન્ટીમીટરે કેટલા ડગલા થયા? તો એક પગે એક ડગલું, બીજા પગે બીજું ડગલું, બરાબર? અહીંયા આગળ તમે એમ કહેશો કે 4 ડગલા ચાલ્યા, પણ ના, આ તો 2 પગે ચાલવાનું છે. 1 પગે થોડો એ ડગલા ભરે છે, 2 પગ છે. એટલે ડગલા માપવાનું, પગલા માપવાનું. પગલા ક્યારે મપાય? 1 પગ જ્યાં મૂકો ત્યાં 1 ડગલું કહેવાય, બીજો પગ મૂકો ત્યાં બીજું ડગલું. એટલે 4 2 કેટલા થાય? તો કે છે 8 પગલા. એટલે જવાબમાં શું લખવાનું તમારે? કે દામજી 8 પગલામાં રસ્તો ઓળંગશે, બરાબર? ખ્યાલ આવી ગયો બાળકો? હા, તો હવે આપણે આગળનું જોઈએ, બીજા નંબરનું. તો બીજા નંબરમાં જુઓ પ્રશ્ન શું છે. આ ટેબલની ધાર પર કપ, કેટલા કપ ગોઠવી શકાશે? અહીંયા એક ટેબલ આપ્યું છે અને એની ઉપર 3 બાઉલ એટલે કે 3 વાડકા ગોઠવેલા છે. તો મેં તમને આગળના ચિત્રમાં માપ લેતા શીખવાડ્યું, બરાબર? તમને જેટલું ચિત્ર આપ્યું હોય એનું ફૂટપટ્ટીથી પહેલાં માપ લઈ લઈએ. અહીંયા આગળ જે ફૂટપટ્ટીથી મેં માપ લીધેલું છે તે કેટલું થયું? 2 સેન્ટીમીટરે 3 બાઉલ ગોઠવેલા છે એટલે કે 3 વાડકા ગોઠવેલા છે. કપ કહીએ અથવા બાઉલ કહીએ કે વાટકા કહીએ, બરાબર? તો અહીંયા આગળ 2 સેન્ટીમીટરે 3 કપ ગોઠવેલા છે. તો બીજા 2 સેન્ટીમીટરનું આપણે અહીંયા આ 3 કપ પૂરા થાય છે ત્યાંથી 2 સેન્ટીમીટર લઈએ તો બીજા 3 કપ આવ્યા, બરાબર? અહીંયા આગળ બીજા 2 સેન્ટીમીટરે 3 કપ આવ્યા. તો કે છે હજી આટલી જગ્યા બાકી રહી છે તો એમાં બીજા 2 બાઉલ ગોઠવી શકાશે, બરાબર? 3 બાઉલ આવશે નહીં. 2 સેન્ટીમીટરમાં 1 બાઉલની એટલે કે 2 કાપા જે આવે ફૂટપટ્ટીમાં એટલા ખૂટે છે, એટલે આપણે 2 જ બાઉલ ગોઠવી શકાશે. તો કુલ કેટલા બાઉલ થયા ટેબલ ઉપર? તો આપણે ગણીએ, 1 2 3 4 5 6 7 અને 8, બરાબર? ખ્યાલ આવ્યો મેં કેવી રીતના બાઉલ કર્યા? એ 3 બાઉલનું પહેલાં ફૂટપટ્ટીથી આપણે માપ લઈ લીધું. તો 2 સેન્ટીમીટરે 3 બાઉલ ગોઠવાય છે. તો બીજા 2 સેન્ટીમીટરે બીજા 3 બાઉલ ગોઠવ્યા, બરાબર? અહીંયા આગળ મેં ચિત્રમાં ગોઠવીને બતાવ્યા છે ને. હા, તો તમારે પણ એ રીતના ટેબલ ઉપર દોરી દેવાના. 2 સેન્ટીમીટરનું પહેલાં ફૂટપટ્ટીથી આ 3 બાઉલ પૂરા થાય તો અહીંયાથી આપણે ફૂટપટ્ટી મૂકવાની તો અહીંયા 2 સેન્ટીમીટર સુધી આવે, બરાબર? તો ત્યાં 3 બાઉલ તમારે ગોઠવી દેવાના. પછી બીજી થોડીક જગ્યા વધે છે ત્યાં બીજા 2 ગોઠવી દેવાના, બરાબર?
કપ અથવા બાઉલ. તો કુલ આટલા 8 બાઉલ થયા. તો આપણે જવાબમાં શું લખીશું કે ટેબલની ધાર પર 8 કપ ગોઠવી શકાશે. બરાબર, તમારે ગણિતની નોટબુકમાં નવા પેજ ઉપર પ્રકરણ નંબર 4 કરીને પાન નંબર કયું છે આ, તો 47 નંબરનું, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર, એટલે આ હોમવર્કમાં સાથે સાથે કરતા રહેજો. તમે એ પાઠ્યપુસ્તકમાં લખી લેશો એટલે તમારી નોટબુકમાં એમાંથી જોઈને લખી દેવાય. એમાં ચિત્ર દોરવાનું નથી, ફક્ત પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો એના પછીનું આપણે ત્રીજા નંબરનું ચિત્ર જોઈશું. હા, તો આ વૃક્ષનું ચિત્ર છે અને એની નીચે માટલા ગોઠવ્યા છે. તો પ્રશ્ન શું છે ચાલો આપણે જોઈએ. ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે? અહીંયા આગળ આ ઝાડ આપેલું છે બરાબર ચિત્રમાં, અને એની ડાળીએ પહોંચવા માટે આપણે કેટલા માટલા ગોઠવવા પડે? તો આગળના ચિત્રોમાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે આપણને કોઈ બી ચિત્ર આપ્યું હોય તો એની પહેલાં લંબાઈ માપ કાઢી લેવાનું. એ બે માટલા ગોઠવ્યા તો એની લંબાઈ 1.5 સેન્ટીમીટર આવી. 1 સેન્ટીમીટર અને ઉપર બીજા 5 લીટા તમારી પાસે ફૂટપટ્ટી હોય ને, તો એમાં એક પછી 5મો લીટો જે મોટો આવે છે ને ત્યાં સુધી આ 2 માટલા આવ્યા. તમારી પાસે ચોપડી છે, તમે ફૂટપટ્ટી સાથે માપ કરી લેજો. બરાબર, 1.5 એ 2 માટલા. ફરીથી શું કરવાનું, અહીંયા આગળ જે 2 માટલા પૂરા થતા હોય ત્યાં પછી 1.5 સેન્ટીમીટરના અંતરે ફૂટપટ્ટી અહીંયા રાખવાની, અહીંયા ફૂટપટ્ટી રાખવાની આવી રીતના ઊભી. બરાબર, અને ત્યાંથી અહીંયા 1.5 સેન્ટીમીટરની નિશાની કરી દેવાની, 2 માટલા દોરી દેવાના. એટલું કર્યું પછી હજી ઉપર જગ્યા વધે છે, એ 1 જ માટલા પૂરતી છે. બરાબર, અહીંયા આગળ ઝાડની ડાળી આવી ગઈ છે. જો અહીંયા આગળ આપણે બીજું માટલું દોરવા જઈશું તો ઝાડની ડાળીની ઉપર જતું રહેશે એટલે ફક્ત 1 જ માટલું આવશે. અહીંયા આગળ માટલા પહોંચી ગયું એટલે ઝાડની ડાળીને તમે અડી શકશો. તો જવાબમાં આપણે શું લખીશું કે ઝાડની ડાળીએ પહોંચવા માટે 5 માટલા ગોઠવવા પડે. કેટલા ગોઠવવા પડશે? 5 માટલા. 5 માટલા ગોઠવવા પડે. બરાબર, આ રીતનો જવાબ તમારે લખી દેવાનો. ચાલો એના પછી આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાશે? નીચેનું જે ચિત્ર છે એમાં જોઈએ તો અહીંયા આગળ એક દોરી અથવા તો તાર બાંધેલો છે. બરાબર, તો જુઓ અહીંયા આગળ એક શર્ટ લટકાવેલું છે, દોરી ઉપર સૂકવેલું છે, દેખાય છે ને દોરી પર સૂકવેલું શર્ટ. હા, તો એની લંબાઈ તમે માપો તો કેટલા સેન્ટીમીટર થઈ? 3. એક શર્ટ સૂકવવા માટે જેટલી જગ્યા જોઈએ છે તો ફૂટપટ્ટી અહીંયા રાખીને તમારે માપશો તો 3 સેન્ટીમીટર એક શર્ટની થઈ. બરાબર, હવે અહીંયા આગળ પૂરું થાય, એક શર્ટ સૂકવેલું એટલે બાજુમાં આટલી ફૂટપટ્ટી તમે આટલું માપ લઈ લીધું, 3 સેન્ટીમીટરનું બીજું લેશો તો અહીંયા બીજું શર્ટ સૂકવી શકાશે. બરાબર, હવે આ બીજું શર્ટ પૂરું થયું તો અહીંયાથી આપણે માપ લઈ ફૂટપટ્ટી ગોઠવી અહીંયાથી બીજે 3 સેન્ટીમીટર જેટલું એક ત્રીજું શર્ટ સૂકવી શકાશે. બરાબર, એના પછી હજી જગ્યા છે એટલે ત્યાંથી 3 ઇસુ લઈશું એટલે ફરી એક શર્ટ સૂકવવા માટેની જગ્યા બની જશે. એટલે કુલ કેટલા શર્ટ થયા દોરી ઉપર? તો 1, 1, 2, 3, 4. તો જવાબમાં તમે શું લખશો કે આ તાર ઉપર 4 ખમીસ સૂકવી અથવા તો લટકાવી શકાશે. બરાબર, ચાલો હવે આગળનું જોઈએ આપણે. તો જુઓ બાળકો, અહીંયા આગળ તમને બાજુમાં તમારી પાસે ચોપડી છે એમાં સાઈડ પર ફૂટપટ્ટીની નિશાની આપેલી છે. બરાબર, ફૂટપટ્ટીનું માપ કાઢેલું છે. કેટલા સેન્ટીમીટર? જો સેન્ટીમીટરને ટૂંકમાં સેમી પણ લખવામાં આવે છે, એટલે કે સેન્ટીમીટરનું માપ લઈને આપણે એને લંબાઈ શોધવાની છે. બરાબર, તમારી પાસે ફૂટપટ્ટી છે ને, હા ના હોય તો અહીંયા બાજુમાં ચોપડીમાં દોરેલી જ છે, તો આને ફૂટપટ્ટી કહેવામાં આવે છે. બરાબર, આ છે ફૂટપટ્ટી.
તો અહીંયા આગળ ફૂટપટ્ટીમાં આ નાના નાના જોડે 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 અંકો લખેલા છે તે સેન્ટીમીટરના છે, બરાબર. જે દૂર દૂર લખેલા હોય એને ઇંચ કહેવાય, અને જે નજીક નજીક છે તેને સેન્ટીમીટર. તો અહીંયા આગળ આપણે એની લંબાઈ માપવાની છે સેન્ટીમીટરનો ઉપયોગ કરીને. તો જુઓ, પહેલું છે ગરોળીનું ચિત્ર છે, બરાબર. એને પણ ફૂટપટ્ટી વડે માપેલી છે, તમારી પાસે ચોપડી છે એમાં દોરેલું જ છે, ફક્ત તમારે એમાં અંકો લખવાના છે. અહીંયા આગળ તમારે ફૂટપટ્ટી રાખવાની છે, જો બરાબર. અહીંયા આગળ ફૂટપટ્ટી ગોઠવવાની છે અને અહીંયા આગળથી ચાલુ કરવાનું. તો એક સેન્ટીમીટર આ, બરાબર, આ બે વચ્ચે થઈને એક સેન્ટીમીટર. અહીંયા ઝીરોથી ફૂટપટ્ટી તમે ગોઠવી હશે, પછી બીજા કાપાએ બીજું સેન્ટીમીટર પૂરું થાય, પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, એક એક સેન્ટીમીટરનું માપ લીધેલું છે. તમારે ફક્ત એમાં એકથી તેર સુધી સેન્ટીમીટર ગોઠવવાના છે. તો આ ઘરોળીની લંબાઈ કેટલી થઈ? તો કહેશે તેર સેન્ટીમીટર. કેટલી થઈ? તેર સેન્ટીમીટર, એકથી ને તેર. તો એના પછી નીચે દિવાસળી આપી છે, દેખાય છે દિવાસળી. તો એની લંબાઈ પણ તમારે શોધવાની છે. તો અહીંયા આગળ ફૂટપટ્ટીનું માપ અહીંયા આગળ જો આપી લીધેલું છે, બરાબર. તો અહીંયા આગળ બેથી ચાલુ કરીને પાંચ સુધીની છે. જો એકથી ચાલુ કરી હોય તો ચાર આવત, પણ અહીંયા બેથી ચાલુ કર્યું છે, બરાબર. એટલે અહીંયા આગળ એક કાપો પૂરો થાય તો આ બે વચ્ચે એક સેન્ટીમીટર, પછી બીજું સેન્ટીમીટર, ત્રીજું અને ચોથું, એટલે દિવાસળીની લંબાઈ કેટલી થઈ? ચાર સેન્ટીમીટર, બરાબર. ચાલો એના પછીનું ચિત્ર આપણે જોઈશું શેનું છે. તો જુઓ, એના પછીનું લંબાઈ માપવાનું ચિત્ર છે, એક પાસો છે, મીણિયા રંગ છે ને પાન છે, બરાબર, પાંદડું છે. તો અહીંયા ફૂટપટ્ટીથી માપ લઈ લીધેલું છે, બરાબર. અહીંયા એકથી ચાલુ કરી દીધેલું છે અને અહીંયા સુધીનું છે. આપણે પહેલાં શેનું માપવાનું છે? અહીંયા તો જો આ પાસાનું આપી દીધેલું છે, બરાબર. આ પાસો છે તો એની બેની વચ્ચે એક જ સેન્ટીમીટરનું અંતર છે, એટલે કે એક સેન્ટીમીટરની લંબાઈ છે. કોની? પાસાની, બરાબર. હવે કે છે આપણે પાંદડાની લંબાઈ જોઈએ. તો પાંદડું અહીંયા આગળથી ચાલુ કર્યું છે એક સેન્ટીમીટર, બે સે અહીંયા આ બે વચ્ચે એક સેન્ટીમીટર, પછી બે સેન્ટીમીટર, ત્રણ સેન્ટીમીટર અને ચાર સેન્ટીમીટર, બરાબર. અહીંયાથી આપણે ચાલુ કર્યું હોય ફૂટપટ્ટીનો અહીંયા આગળ રાખ્યું હોય ને અહીંયાથી અહીંયા એક બે ત્રણ ને ચાર, તો પાંદડાની લંબાઈ કેટલી આવી? ચાર સેન્ટીમીટર, બરાબર. તો એની પછી શું બાકી રહ્યું છે? મીણિયા રંગ. તો મીણિયા રંગનો આપણે અહીંયા આગળથી ચાલુ કર્યું છે, બરાબર. અને અહીંયા આગળ એક સેન્ટીમીટર પૂરું થાય, પછી બે સેન્ટીમીટર, બરાબર, પછી ત્રણ સેન્ટીમીટર, પછી ચાર સેન્ટીમીટર, પછી પાંચ સેન્ટીમીટર, છ અને સાત. મીણિયા રંગની લંબાઈ કેટલી થઈ? સાત સેન્ટીમીટર. તો બાળમિત્રો, અહીંયા ચિત્રોની લંબાઈ આપણે જોઈ લીધી, બરાબર. હવે નીચે તમને એના એની ખાલી જગ્યાઓ આપી છે. તો ખાલી જગ્યાઓ મેં તમને હમણાં એની લંબાઈ વિશે કહી એની જ છે. તો આપણે દિવાસળીની લંબાઈ કેટલી જોઈતી? તો ચાર સેન્ટીમીટર. પાસાની દરેક બાજુની લંબાઈ, પાસો ચોરસ જ હોય, બરાબર, એટલે એક બાજુ એક સેન્ટીમીટર આવ્યું હતું, એટલે બીજી બાજુ પણ એક સેન્ટીની ચારે બાજુઓ એટલે કે છ બાજુઓ હોય, પણ આપણને દેખાય ચાર, એટલે એની બધી જ બાજુઓની લંબાઈ સરખી જ હોય, એટલે કે એક સેન્ટીમીટર છે. જ્યારે ઘરોળીની આપણે જોઈતી તો કેટલી હતી ઘરોળીની? હા, એકથી ને તેર સુધી, બરાબર. તો ઘરોળીની લંબાઈ કેટલી આવે? તેર સેન્ટીમીટર લાંબી છે. પાન એટલે કે પાંદડાની લંબાઈ, તો પાંદડાની લંબાઈ આપણે કેટલી જોઈતી? અહીંયા આગળ જુઓ, મેં લખેલી છે ને એકથી ને ચાર સુધીની, અહીંયાથી અહીંયા ચાર સુધીની એની લંબાઈ છે, બરાબર. ચાલો એના પછીનું જોઈએ આપણે આગળની ખાલી જગ્યા. તો મીણિયા રંગની લંબાઈ કેટલી હતી? તો અહીંયા આગળ સાત આપણે આપી દીધેલી છે, બરાબર. કેટલી છે મીણિયા રંગની લંબાઈ? સાત સેન્ટીમીટર, દેખાય છે ને? હા, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, બરાબર, થઈ ગયું અહીંયા આગળથી અહીંયા સાત સેન્ટીમીટર. હા,
દેખાય છે ને આ સાત? તો આ છે મીણિયા રંગની લંબાઈ, એટલે ખાલી જગ્યામાં આપણે લખીશું 7 સેન્ટીમીટર. ચાલો હવે એના પછીનું શું કહે છે આપણે જોઈએ. ભૂમિતિ બોક્સ એટલે કે કંપાસ બોક્સ. ભૂમિતિ બોક્સ કોને કહેવાય? કંપાસ બોક્સ તમે નવો લીધો હોય, અત્યારે તો બધા પાઉચ લે છે, પણ પહેલાં કંપાસ બોક્સ આવતો હતો લોખંડનો, પ્લાસ્ટિકનો ને એવો. તો એમાં ભૂમિતિના સાધનો એટલે તમે તમારા મોટા ભાઈ કે બેન પાસે જોયેલા હશે, તો પ્લાસ્ટિકના એવા સાધનો હોય છે, કોણ માપક ને પરિકર ને બધું, બરાબર, એને ભૂમિતિ બોક્સ કહેવામાં આવે છે અથવા તો કંપાસ બોક્સ. માં રહેલી માપપટ્ટી તરફ નજર કરો. માપપટ્ટી એટલે કે માપવા માટેની, જેને આપણે ફૂટપટ્ટી કહીએ છીએ, બરાબર. તો તેના ઉપર 15 સેમી અંકિત કરેલા છે. 15 સેન્ટીમીટર એટલે 15 સુધીના અંકો સેન્ટીમીટરમાં કરેલા છે, અને એની સામેની બાજુ શું હોય છે? ઇંચવાળા હોય છે. તો ઇંચમાં કેટલા હોય છે? ઓછામાં ઓછા 6 સુધી હોય છે, બરાબર. જે છૂટા છૂટા કરેલા છે એ ઇંચ કહેવાય, અને નજીક હોય એને સેન્ટીમીટર કહીએ. તો ચાલો આપણે ફૂટપટ્ટી જોઈએ. આપણે હા દેખાય છે ને ફૂટપટ્ટી, જો આ ફૂટપટ્ટી દેખાય. હા, જેની નાની માપપટ્ટી તમે શાળામાં મોટે ભાગે વાપરો છો તે આના જેવી જ છે. તમારી પાસે કંપાસ બોક્સ હોય અથવા પાઉચ હોય, તમને ફૂટપટ્ટી એમાં આપેલી હોય, તો એની લંબાઈ આમાં જે આપેલી છે 0 થી 15 સુધીની, બરાબર. એટલે 0થી સ્ટાર્ટ કરવાનું, તો 0 થી 1 પછી આપણે 15 સેન્ટીમીટર સુધીની લંબાઈની ફૂટપટ્ટી તમારી પાસે હોય છે, અને એની સામેની બાજુ એટલે કે અહીંયા આગળ બધે ઇંચ આમ દૂર દૂર આપેલા હોય, સામેની તરફ ઇંચ હોય છે. હવે અહીંયા આગળ જુઓ, તમને નાના અને મોટા અને એનાથી મોટા એવા ચિત્રો આપેલા છે, બરાબર. તો એ બધાને માપવાનું છે. તો 0ની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે. માપપટ્ટી નજીક દોરેલી વસ્તુઓ તરફ તેમની તરફ જુઓ અને તેમની લંબાઈ શોધો. તો અહીંયા આગળ તમને હુક આપેલું છે, નેલ કટર આપેલું છે, બરાબર. પછી આ બીજું આપ્યું છે પાનું અને ખીલી. તો બધાની લંબાઈ માપવાની છે અને જોવાનું છે. ચાલો આપણે જોઈશું માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે. તમને મેં હમણાં કીધું કે નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે, અહીંયા ચિત્રમાં આપેલું છે આપણે, બરાબર. તો આ નાની નાની વસ્તુઓ આ નાના નાના લીટા છે, બરાબર. આ નાની નાની લીટીઓ સેન્ટીમીટરમાં, તો નાની નાની વસ્તુઓ માપવા માટે સેન્ટીમીટરની એટલે કે નાની નાની લીટીઓની જરૂર પડે છે. તો આપણે જવાબમાં શું લખીશું? હા, તો જવાબમાં લખીશું કે માપપટ્ટી પરની નાની નાની લીટીઓ નાની નાની વસ્તુ માપવા માટે વપરાય છે. તમારે પાઠ્યપુસ્તકમાં બહુ જગ્યા નથી, એટલે ફક્ત તમારે નાની નાની વસ્તુઓ લખવાનું, બરાબર. આ નોટમાં લખવાનું નથી. નીચે દર્શાવ્યા પ્રમાણે વસ્તુઓ શોધો. તો અહીંયા આગળ નીચે ફૂદડીની નિશાની કરી તમને માપ આપેલું છે, એના પરથી તમારે વસ્તુઓ કઈ હશે એ શોધવાનું છે. તો ચાલો આપણે જોઈએ. લગભગ 10 સેમી લાંબી, અહીંયા આગળ લગભગ 10 સેન્ટીમીટર જેટલી લાંબી વસ્તુઓ કઈ હશે? અહીંયા આગળ તમને જે ફૂટપટ્ટી આપી હતી ને, હા, તો ફૂટપટ્ટીમાં 10 સેન્ટીમીટર અહીંયાથી તમે ચાલુ કરો, બરાબર. અહીંયા 0થી અહીંયા સુધી ચાલુ કરો, તો એટલી માપની વસ્તુઓ કઈ કઈ હશે? તો ચાલો આપણે જોઈએ કે માપની વસ્તુઓ કઈ કઈ હશે, બરાબર. તો લગભગ 10 સેન્ટીમીટર, લગભગ એટલે કે આશરે અંદાજિત માપવા આપણે ગયા નથી. કોઈ સાબુ નાનો પણ હોય, કોઈ સાબુ મોટો પણ હોય, પણ ઓછામાં ઓછો 10 સેન્ટીમીટરનો તો હોય જ. ત્યાર પછી સ્ટેપલર પિન, જે સ્ટેપલર પિન મારવાનું આવે છે ને, હા, ક્લિપ કો, તે પછી પાનું અને ડિસમિસ, સ્ક્રૂડ્રાઈવરને એવું બધું કહે છે ને ફિટ કરવાનું, પછી કોઈ સાધન ખોલવાનું હોય એના માટેનું પાનું, આમાં પાંદડું નથી લેવાનું, પણ એ પાનું એટલે કોઈ મશીન, બરાબર, મશીન ખોલવા માટેનું સાધન.
ત્યાર પછી બીજા નંબરનું કે છે 10 અને 20 સેન્ટીમીટર વચ્ચેની લાંબી, કઈ વસ્તુનું કેવું છે 10 થી 20 સેમીની વચ્ચે હોય, બરાબર, એનાથી વધારે નહીં, 10 થી 15 હોય, 12 હોય, 13 હોય, પણ 20 થી ઉપર નહીં, 10 થી 20ની વચ્ચેની વસ્તુઓ કઈ કઈ છે? તો એ કહે છે બોટલ હોય, ચમચી હોય, ચપ્પુ હોય, નાનો ચીપિયો હોય, ઇસ્ત્રી હોય અને મોબાઈલ. તો આ બધી વસ્તુઓ 10 થી 20ની વચ્ચે હોઈ શકે છે. કોઈની લંબાઈ 11 ઇંચ હોય, કોઈની 12 હોય, કોઈની 15 હોય, કોઈની 16 હોય, બરાબર. મોબાઈલ હોય તો એની 15ની આજુબાજુ હોય, કોઈનો થોડો મોટો હોય તો 16 સેન્ટીમીટરનો પણ હોઈ શકે છે. તો ચાલો હવે આગળનું જોઈએ આપણે. 1 સેન્ટીમીટર કરતાં ઓછી લાંબી, તો 1 સેન્ટીમીટર કરતાં ઓછી લાંબી એટલે કે એવી ટૂંકી વસ્તુ કઈ છે, બરાબર. અહીંયા આગળ 1 સેન્ટીમીટર કરતાં ઓછી લાંબી, તો એમાં કઈ વસ્તુઓ આવશે જુઓ. તો કે છે નખ આવે, કીડી આવે, ઘઉંનો દાણો આવે, બરાબર. તો બધા 1 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ ધરાવે છે. ચાલો હવે એના પછીનું આગળનું શું છે તે આપણે જોઈએ. તો બાળમિત્રો જુઓ, અહીંયા આગળ તમને એક ચિત્ર આપેલું છે અને અહીંયા આગળ બીજી એક સૂચના કીધી છે, તેમાંની કેટલીક વસ્તુઓ અહીંયા દોરો. તેમાંની કેટલીક એટલે આપણે બધી ઉપર જે જોઈ ને, નખ, ઇસ્ત્રી, મોબાઈલ, આમાંથી કોઈ બી ચિત્ર તમે દોરી શકો છો. પાનું હોય, સાબુ હોય, એક મોબાઈલ હોય, તો અહીંયા આગળ મેં ચિત્રો દોરેલા છે, તમારે કોઈ બી ચિત્ર તમે દોરી શકો છો. પાનું છે, સાબુ, ગોદરેજ નંબર 1 હોય, તમે બીજો કોઈ વાપરતા હોય તો એ હોય, અને અહીંયા આગળ મોબાઈલ ફોન, બરાબર. આ તો ફક્ત ચિત્ર જ છે. ઉંદર કહે તમે ક્યાં છો, કોને, જીરાફને, બરાબર. તો જીરાફ અને અહીંયા આગળ ઉંદર નાનું એવું છે, અને જીરાફ ટીડો બહુ ઊંચે છે, એટલે ઉંદર પૂછે છે કે તમે ક્યાં છો, તો શું કહે છે, હું અહીંયા છું. એટલે જીરાફની અને ઉંદર વચ્ચેની લંબાઈ આપણે શોધવાની છે. આ ફક્ત તમારા આનંદ માટેનું ચિત્ર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. મારો હાથ કેટલો મોટો છે? ચાલો તો દરેકે પોતાનો હાથ માપવાનો છે. શેનાથી માપવાનો છે? ફૂટપટ્ટી અથવા મેજર ટેપથી, બરાબર. અહીંયા આગળ બાળકો માટે છે, તમારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપો. હવે તમે તો ફૂટપટ્ટી લઈને બેઠા હોય તો તમારી જે નાની એટલે કે ટચલી છેલ્લી આંગળી છે તેની લંબાઈ તમે માપો, કેટલી થશે? તો તમારી એ લંબાઈ તમારે 0 ફૂટપટ્ટીથી મૂકો, બરાબર. તો ક્યાંથી ક્યાં સુધીની આવશે? ઓછામાં ઓછી 3 સેન્ટીમીટર અથવા તો 4 સેન્ટીમીટર સુધીની હોઈ શકે છે, બરાબર. હવે શું કહે છે કે આ પાના પરના ચિત્રમાં અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપવા માપપટ્ટીનો ઉપયોગ કરો. આમાં તો એને માપી છે, બરાબર. આમાં ચિત્રમાં એને માપી અને એની કરી છે. પછી અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપવાની. હવે નાની આંગળીની માપી દીધી તો અંગૂઠાની માપી, તો અંગૂઠાની પણ એનાથી થોડી મોટી હોય અથવા તો ઘણાને એક સરખી જ હોય. અંગૂઠા અને આંગળીની લંબાઈ એક સરખી જ આવે છે. અંગૂઠો અથવા નાની આંગળીમાં કોણ વધારે લાંબુ છે? તો કે છે અંગૂઠો. તમારા વર્ગમાં મેજર ટેપ લાવો. મેજર ટેપ એટલે જે દરજી કાપડ માપવા માટે, તમારી લંબાઈ માપવા માટે જેનો ઉપયોગ કરે છે ને, એને મેજર ટેપ કહેવાય. તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો. હવે તમે વર્ગખંડમાં હોય તો બધા તમારા બધાની લંબાઈ આપણે મેજર ટેપ મંગાવીને માપત. ત્યારે તો તમે બધા પોતપોતાના ઘરે છો, એટલે તમારો મિત્ર આજુબાજુમાં રહેતો હોય, બેનપણી રહેતી હોય, તો તમારે બેની લંબાઈ માપવાની છે. અનુમાન કરો એટલે કે એની લંબાઈનું માપન, કોણ ઊંચું છે તમારા બેમાંથી એ નક્કી કરવાનું છે. પછી કોનું અનુમાન સાચું છે, તમે માપપટ્ટી, દોરી, મેજર ટેપ વગેરેનો ઉપયોગ કરી શકશો. એ તો તમને ખ્યાલ આવી જાય કે તમે ઊંચા છો કે નીચા છો એ તમારા મિત્ર કરતાં, બરાબર. તો આપણે હવે આગળ જોઈએ. જુઓ, આ શાળાના મિત્રો છે, બરાબર. એક છોકરી એ છોકરાનો હાથનું કાંડું માપે છે. અહીંયા આગળ
આ કાંડું માપે છે, આ માથાની ગોળાઈ માપે છે, બરાબર? ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ શું કરે છે, એના આંગળીની લંબાઈ માપે છે, બરાબર? હા ચલો, હવે વિચારો તમે દોરડું, બૂટની દોરી, દોરો વગેરે માપો તો કેટલા સેન્ટીમીટર છે તે કેવી રીતે જાણી શકશો? તો ચાલો આપણે એનું આગળ જોઈએ. નાક, કાંડાની ગોળાઈ, માથાની ગોળાઈ, કાન, હાથ વચ્ચેની આંગળી, ટોચથી કાંડા સુધી. હાથની લંબાઈ ક્યાંથી માપવાની છે? તો વચ્ચેની આંગળીની ટોચથી કાંડા સુધી માપવાનું છે. સૌથી મોટી તમારા હાથની આંગળી છે ને વચ્ચે વચ્ચ સૌથી મોટી, તેની ટોચ, ટોચ એટલે નખ આગળથી માપવાનું તો છે કાંડા સુધી. કાંડું કોને કહેવાય? તો તમે હાથમાં ઘડિયાળ પહેરો ત્યાં સુધી તમારે માપવાનું છે, બરાબર? ચાલો હવે અહીંયા આગળ મારું માપ અને મારા મિત્રનું માપ. તમે શાળામાં હોય તો બે વિદ્યાર્થીઓને આપણે ઊભા કરી એ લોકોની લંબાઈ માપ, પણ આ તમારા જેટલા જ બાળકોનું માપ છે. તો ધોરણ 3માં ભણતા બાળકો, બે બાળકોનું માપ, આપણે બે મિત્રોનું માપ જોઈએ. તો એમના નાકની લંબાઈ, બરાબર? અહીંયા આગળ મારું માપ, એટલે કે એક છોકરાનું માપ નાકની 4 સેન્ટીમીટરની લંબાઈ છે, તો બીજા મિત્રની પણ એટલી જ છે. કાંડાની ગોળાઈ, તો એક છોકરો થોડોક જાડો હોય કે એક પાતળો હોય તો એની 13 હોઈ શકે, એનાથી થોડોક જાડો હોય તો એની 14 હોઈ શકે, બરાબર? આ માપ તમારે તમારી રીતે લખવાનું છે, બરાબર? પછી માથાની ગોળાઈ, આગળ મેં તમને ચિત્રમાં બતાવ્યું તમારું માથું હોય એને ગોળ ફરતે તમે રિંગ પહેરો, એના એની લંબાઈ માપવાની છે. મેજર ટેપનો ઉપયોગ કરવાનો એના માટે. ફૂટપટ્ટીથી માથાની ગોળાઈ મપાય નહીં. એટલે એક છોકરાની 36 છે તો બીજા છોકરાની 37 છે. પછી કે છે કાન, તો કાન કેટલી છે? 6 સેન્ટીમીટર. બીજા મિત્રની એ થોડોક ઊંચો છે એટલે એના કાન પણ થોડાક મોટા છે, તો એની 7 થઈ, બરાબર? હવે કે છે હાથની, વચ્ચેની આંગળીથી કાંડા સુધીનું, તો એ 13 અને અહીંયા 15. ચાલો હવે આગળ જોઈએ. તમારું માપ તમારા મિત્રોના માપ સાથે સરખાવો. અહીંયા આગળ જો, એક છોકરી એનો કાન માપતા બતાવે છે કોનું માથું સૌથી મોટું અને કોનું માથું સૌથી નાનું. કાનથી માપે છે એનું માથું. તો મારા મિત્રનું અને મારું, તો કોનું માથું સૌથી મોટું છે? તો મારા મિત્રનું માથું સૌથી મોટું છે. અને કોનું નાનું છે? તો કહેશે મારું નાનું છે, બરાબર? તમારી પાસે ચોપડી છે તો એમાં લખતા રહેજો. હવે જુઓ આગળ, કોનો હાથ સૌથી લાંબો છે? વચ્ચેની આંગળીથી, આંગળીની ટોચથી કાંડા સુધીની. તો અહીંયા આગળ જુઓ, મારા મિત્રનો હાથ સૌથી લાંબો છે. એના પછી તમારા કાન અથવા નાકમાંથી શું વધારે લાંબું છે? તો નાક કરતાં કાન વધારે લાંબા છે, બરાબર? જો અહીંયા કાંડાની લંબાઈ આખી માપેલી છે તમારા હાથ સુધીની. ચાલો એના પછી તમારો કોઈ પણ નખ 1 સેન્ટીમીટર કરતાં વધારે લાંબો છે? ના, વધારે લાંબા નખ રખાય નહીં. તો આમાં જવાબમાં લખવાનું તમારે ના. ચાલો એના પછીનું આપણે જોઈશું. ગિબ્બી અને અનાજના દાણા. ગિબ્બી એ કોનું નામ છે ખબર છે? હા, આ કીડીનું નામ છે. શું નામ છે કીડીનું? નામ ગિબ્બી, બરાબર? તો ગિબ્બી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે તે સૌથી ટૂંકા રસ્તાની શોધમાં છે. તમે તેને કહી શકશો કે કયો રસ્તો સૌથી ટૂંકો છે? ચાલો આપણે જોઈએ અને કીડીબેનની મદદ કરીએ, બરાબર? તો આ છે રસ્તો, એને અનાજના દાણા સુધી પહોંચવું છે. અહીંયા આગળ આ અનાજના દાણા વેરાયેલા છે, બરાબર? ક્યાં છે અનાજના દાણા અને ક્યાં છે ગિબ્બીબેન? તો આ છે ગિબ્બી કીડી અને આ બધા અનાજના દાણા છે. હવે અહીંયા આગળ જુઓ,
રોડ એ અહીંયાથી અહીંયા 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 કરતાં જાય તો અનાજના દાણા એને દૂર પડે, બરાબર. પછી આ રસ્તો પણ એના માટે ઘણો લાંબો થઈ પડે કારણ કે એ ગોળ મોટું થયું. હવે એને ટૂંકો રસ્તો શોધવો છે, તો જે ઓછી ગોળાઈ હોય કે ગોળમાં ઓછું અંતર હોય તે રસ્તો એને ટૂંકો પડશે. તો આ બે રસ્તા તો આપણને દેખાય જ છે કે આખું રાઉન્ડ ફરવા જાય તો એને વધારે વાર લાગે, બરાબર. તો હવે આપણે વચ્ચેના બે જોઈએ. તો વચ્ચેના બેનું માપ મેં અહીંયા આગળ લીધેલું છે. જુઓ કે અહીંયા આગળથી અહીંયા સુધી પહોંચે તો 7 સેન્ટીમીટરનો રોડ થાય એના માટે, પછી અહીંયા સુધી પહોંચે તો 11 સેન્ટીમીટરનો થાય. આ ફૂટપટ્ટીનું માપ લીધેલું છે, બરાબર. અને અહીંયાથી અહીંયા પહોંચે તો 15 સેન્ટીમીટર થાય. તો આખી એક ફૂટપટ્ટીનું માપ લઈએ ત્યારે તે અનાજના દાણા સુધી પહોંચે છે. તો હવે એના સિવાયનો બીજો એક રસ્તો છે એની બાજુમાં, તો આપણે એની લંબાઈ માપીએ. તો આ રોડ અહીંયાથી અહીંયા જાય તો 5 સેન્ટીમીટર આવે, બરાબર. પછી અહીંયા જાય તો 7 સેન્ટીમીટર સુધી થાય, પછી અહીંયા આગળ 9 સેન્ટીમીટર, પછી 9થી અનાજના દાણા સુધી પહોંચવા માટેની લંબાઈ 13. તો 13 મોટા કે 15 મોટા? તો આપણે કહીશું 15 મોટા છે, એટલે કે આ 15વાળો રસ્તો એને લાંબો પડશે. એના કરતાં 13 સેન્ટીમીટરવાળો જે રસ્તો છે, બરાબર, આ 13 સેન્ટીમીટરવાળો રસ્તો છે એ ગિબ્બીને અનાજ સુધી પહોંચવા માટે ટૂંકો પડશે. એટલે આપણે બી નંબરનો રસ્તો સાચો કરીશું. ખ્યાલ આવી ગયો બાળકો? હા, ચાલો હવે એના પછીનું આપણે જોઈશું, બરાબર. તો તમે આ રસ્તાઓ કરતાં વધારે ટૂંકો રસ્તો દોરી શકશો, તે રસ્તાની લંબાઈ કેટલી છે? તો આપણે અહીંયા આગળ ઉપર જોયું એ પ્રમાણે, તો તમે શું જવાબ આપશો? કે હા, અમે આમાંથી ટૂંકો રસ્તો દોરી શકીશું અને તેની લંબાઈ 13 સેન્ટીમીટર છે. કયા નંબરનો રસ્તો છે? તો કહેશે બી નંબરનો રસ્તો, બરાબર. થઈ ગયો આપણો જવાબ તૈયાર. અહીંયા આગળ જે પ્રશ્ન આપેલો છે એમાં તમારે હા લખવાનું છે અને 13 સેન્ટીમીટર અને બી નંબરનો રોડ, બરાબર. ચાલો, તો આ તમારા નોટબુકમાં નથી લખવાનું, ફક્ત ચોપડીમાં જ દોરીને લખવાનું છે અને ખાલી જગ્યા પણ પૂરી દેવાની છે, બરાબર. ચાલો હવે એના પછીનું જોઈએ આપણે. મીટર કેટલું લાંબુ છે? શું કહે છે? પેલું સેન્ટીમીટર આવ્યું હતું, હવે આ મીટર આવ્યું. તો બાળકો તમને ખબર પડે મીટર અને સેન્ટીમીટરમાં? તો 1 મીટર = 100 સેન્ટીમીટર, બરાબર. 1 મીટર = કેટલા સેન્ટીમીટર? જો અહીંયા આગળ તમને આપી દીધેલું છે અને આ તમારે છેક સુધી યાદ રાખવાનું છે, બરાબર. અહીંયા આગળ આપ્યું છે કે 1 મીટર = 100 સેન્ટીમીટર થાય. એટલે નાનું માપ કયું થયું આમાંથી? સેન્ટીમીટરનું. અને એનાથી નાનું મીમી, મિલીમીટર, બરાબર. એ તમારે જેમ જેમ પ્રકરણ ચાલશે એમ આગળ આવશે, એમ શીખવામાં આવશે. અત્યારે તમારે મીટર અને સેન્ટીમીટરમાં ધ્યાન આપવાનું છે. તો મીટર મોટા છે સેન્ટીમીટર કરતાં, કારણ કે 1 મીટર = 100 સેન્ટીમીટર થાય છે, બરાબર. તો જ્યારે મોટી વસ્તુ માપવાની હોય, એટલે કે વધારે લંબાઈવાળું માપવાનું હોય, તે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીશું કે મીટરનો? આપણે જેમ બને એમ ટૂંકમાં પતાવીશું, બરાબર. વધારે સમય લે એવું આપણે કરીશું નહીં. જો તમને હોમવર્ક આપવામાં આવે અને બે રીતે કરવામાં આવે કે ભાઈ તો તમે કયો રસ્તો ફટાફટ લેસન પતે એ રીતનું લેસન કરશો કે વાર લાગે એવું લેસન કરશો? તો તમે કહેશો ફટાફટ પતે એવું લેસન અમે કરીશું. તો આમાં પણ આપણે લંબાઈ માપવાની છે, બરાબર. બે મકાનની લંબાઈ માપવાની હોય તો નાની ફૂટપટ્ટી લઈને જશો કે મોટું મેજર ટેપ લઈને જશો? તો તમે કહેશો કે મોટી મેજર ટેપ, બરાબર. એટલે દરેક વસ્તુની લંબાઈ પ્રમાણે એનું માપ નક્કી કરવામાં આવે છે. એવી જ રીતે રસ્તો માપવાનો હોય તો તમે કિલોમીટરમાં માપશો, એમાં પછી ફૂટપટ્ટી લઈને રસ્તો માપવા ના જવાય તો સવારથી સાંજ પડી જાય, 2 દિવસે થાય, 3 દિવસે થાય. એટલે આ બધી વસ્તુઓનું માપન કરવા માટે અલગ અલગ માપનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આપણે આગળ જોયું હતું, એક જોયું હતું ને કે નાના નાના કાપા શેના માટે વપરાય છે? તો કહેશે નાની વસ્તુ માટે.
પછી એનાથી મોટી વસ્તુ માપવા માટે તો મીટર, બરાબર? પછી રસ્તો માપવો હોય તો કિલોમીટર. એવી રીતના આપણે અહીંયા આગળ કાપડ માપવાનું હોય તો નાનો કટકો હોય તો ફૂટપટ્ટીથી માપી આપી દઈશું આપણે સેન્ટીમીટરમાં. પણ મોટું માપ લેવાનું હોય તો 2-3 મીટરનો જબ્બો સીવવાનો હોય, લેંગો સીવવાનો હોય, બરાબર, ચણિયા ચોળી હોય, તો એ બધા માટે વધારે કાપડની જરૂર પડે છે. વધારે કાપડ માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મીટર પટ્ટીનો. શેનો? મીટર પટ્ટીનો. તો ચાલો આપણે અહીંયા આગળ જોઈએ શું લખ્યું છે. હા, હું લાંબો કુર્તો અથવા તો પહેરણ બનાવવા માંગુ છું. તમારા કુર્તા માટે 2 મીટર કાપડ લઈ લો. અને શું કરાવવું છે? લાંબો કુર્તો સીવડાવો છે આ છોકરાને. તો કહે છે અહીંયા ગળા જે દુકાનદાર છે તે શું કહે છે કે 2 મીટર કાપડ લઈ લો. 2 મીટર એટલે 200 સેન્ટીમીટર, બરાબર. તમારી ફૂટપટ્ટીમાં તો 15 છે, તમે 200 ક્યારે માપી લો? અને મોટી ફૂટપટ્ટી હોય તો એમાં તો બહુ તો 30 સુધી હોય, 15 × 30. તો પણ તમારે 2 મીટર એટલે કે 200 સેન્ટીમીટર માપતા વાર લાગે. તો આના માટે શું કરશે દરજી અથવા તો દુકાનદાર, મીટર જે કાપડ વેચતો હોય એ મીટર પટ્ટીનો અથવા તો મેજર ટેપનો ઉપયોગ કરે છે. અને મારા માટે લાંબા સ્કર્ટ માટે કેટલા મીટર કાપશું? તો તમારે 3 મીટર કાપડની જરૂર છે. 3 મીટર એટલે કે 300 સેન્ટીમીટર, બરાબર. પાછળ તમારે 1 મીટર બરાબર 100, 2 મીટર 200, 3 મીટર 300, 4 મીટર 400, બરાબર. ફક્ત આગળનો અંક જ તમારે બદલવાનો રહેશે, પાછળ મીંડા તો એના એ જ રહેશે. પરીક્ષામાં આખા જગ્યા તરીકે પણ પૂછી શકે છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર અથવા તો 5 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર. તો તમે કહેશો 500. એટલે આ યાદ રાખજો. ચાલો હવે આપણે આગળનું જોઈએ. જો અહીંયા આગળ તમને મોટી મેજર ટેપ દેખાય છે ને, હા, એના વડે કાપડ માપે છે. તો ચાલો 1 મીટરનું દોરડું બનાવીએ. તમે દુકાનદારને લોખંડની 1 મીટરની પાતળી પટ્ટીથી કાપડ માપતા જોયો છે ક્યારે? હા, આપણે મમ્મી સાથે પપ્પા સાથે કાપડ લેવા ગયા હોય તો પાતળી લોખંડની એવી પટ્ટી હોય છે ને, એમાં આંકા અને અંક લખેલા હોય છે, તેને મેજર ટેપ અથવા તો મીટર પટ્ટી કહેવામાં આવે છે. મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો. જે મેજર ટેપ કહે છે એને દોરડું પણ કહે છે. દોરડાના એક છેડે ગાંઠવાળો અથવા તો એટલા મીટરનું દોરડું કાપી લીધેલું હોય. અહીંયા આગળ એક છેડે ગાંઠ મારેલું બતાવ્યું છે, બરાબર. અહીંયા આગળ એક છેડે ગાંઠ મારી દે. મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવો. અહીંયા આગળ મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવી દીધી છે. દોરડા પર 1 મીટરનું નિશાન કરો અને ત્યાં ગાંઠવાળો આમ એક એક આવે ત્યાં ગાંઠ મારતું જવાનું છે, બરાબર. ચાલો તો ગાંઠ મારી લીધી. હા, હવે 2 ગાંઠ વચ્ચેનું અંતર 1 મીટર છે. તમારું આ દોરડું 1 મીટર લાંબુ છે, બરાબર. ચાલો, જો તમને મીટર પટ્ટી ન મળે, મેજર ટેપનો ઉપયોગ કરો અને 100 સેમીએ દોરડા પર નિશાન કરો તો 100 સેમી બરાબર 1 મીટર. આમ તમને 1 મીટર દોરડું મળે છે. 100 સેન્ટી અહીંયા આગળ તમે ગાંઠ મારી હતી, બરાબર. તો 1 મીટરે ગાંઠ મારી, 2 મીટરે ગાંઠ, એમ 100, 200, 300 એમ. તમે જો તમારી પાસે મેજર ટેપ ના હોય તો આ દોરડાના માપ વડે તમે લઈ શકો છો. ખ્યાલ આવી ગયો બાળકો? ચાલો તો આગળ જોઈએ. હવે આપણે અનુમાન કરો અને ચકાસો. તો એમાં પ્રવૃત્તિ 1 આપેલી છે, બરાબર. તો એમાં જુઓ, અનુમાન કરો અને ચકાસો. એટલે કે અનુમાન કેવી રીતના કરવાનું છે, આશરે કહેવાનું છે તમારે. એનું માપ લીધેલું હોય તો તમે માપ, અત્યારે તો અમે બારીને બારણા બેઠા બેઠા માપવા જવાના નથી, પણ આશરે તમારે એનું અનુમાન કરો કે આટલું હોય. આપણે એટલી તો ખબર પડે કે કીડી જેટલું બારણાની લંબાઈ કે દરવાજાની લંબાઈ હોય નહીં, બારીની લંબાઈ હોય નહીં, 5 મીટર 10 મીટર એમ આશરે તમે મોટો અંક બોલો છો, બરાબર. 1 સેન્ટીમીટર એવું બોલો છો નથી બોલતા, કારણ કે કીડી જેટલું માપ છે, કીડી જેટલું બારણું કે બારી હોઈ શકે નહીં, બરાબર.
તો એને અનુમાન કર્યું કહેવાય. અને અનુમાન આપણે એ રીતનું કરવાનું કે આપણું અનુમાન સાચું પડે. ખ્યાલ આવી ગયો? તો પ્રવૃત્તિ એક, એક મીટર લાંબી લાગતી વસ્તુઓ શોધો. તમે અત્યારે ફ્રીનો સમય હોય તમારી પાસે, તો તમારી પાસે ફૂટપટ્ટી અથવા તો મેજર ટેપ હોય, મોટી ફૂટપટ્ટી હોય, તો એના વડે તમારી ઘરમાં રહેલી નાની મોટી વસ્તુઓનું માપ લેતા શીખવાનું. એટલે આપણને અંદાજ આવે કે આની લંબાઈ આટલી હોઈ શકે છે. બરાબર, આ વસ્તુઓમાંની કઈ વસ્તુઓ એક મીટર કરતાં વધારે કે એક મીટર કરતાં ઓછી છે તે શોધવા તમારા મીટર અથવા તો દોરડાનો ઉપયોગ કરો. આપણે જે દોરડું આગળ ગાંઠ મારેલું રાખ્યું હતું ને એક એક મીટરે, એનો ઉપયોગ કરો અથવા તો મેજર ટેપ અથવા મીટર પટ્ટીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આગળ વસ્તુનું નામ આપેલું છે, એક મીટર કરતાં વધારે અને એક મીટર કરતાં ઓછી. તો આપણે જોઈએ ટેબલની લંબાઈ. તો ટેબલની લંબાઈ એક મીટર કરતાં વધારે એટલે કે 100 સેન્ટીમીટર કરતાં વધારે હોઈ શકે. બરાબર, એના કરતાં ઓછી હોય નહીં. નાની એવી ટીપોય હોય તો પણ એ એક મીટર કરતાં મોટી હોય. ટેબલની પહોળાઈ, તો એ પહોળાઈ ઓછી હોય. બરાબર, 100 સેન્ટીમીટર કરતાં થોડી ઓછી હોય. પછી આવે છે બારણાની પહોળાઈ. તો બારણાની પહોળાઈ પણ એક મીટર કરતાં ઓછી હોય. બહુ બારણું પહોળું હોય તો તમારા રૂમનો દરવાજો વધારે પડતો મોટો કો લાગે. બરાબર, એટલે ઘરમાં શોભે નહીં. બારણાની પહોળાઈ એટલી સારી લાગે. બાર પછી આવે છે બારીની લંબાઈ. બારણાની લંબાઈ એક મીટર કરતાં વધારે હોય છે. નાનું એવું બારણું હોય એક મીટર કરતાં ઓછું, તો આપણે આપણી ઊંચાઈ પ્રમાણે કોઈ માણસ મોટું મહેમાન આવ્યા હોય તો એને વાંકાવાળીની અંદર જવું પડે, એટલે એની લંબાઈ વધારે રાખવામાં આવે છે. પછી આવે છે બારીની લંબાઈ. શું આવે છે? બારીની લંબાઈ. તો બારીની લંબાઈ એક મીટર કરતાં ઓછી હોય છે. એની પહોળાઈ પણ બારીની ઓછી હોય છે. બરાબર, બારી બહુ મોટી રાખીએ નહીં, હવા ઉજાસ આવે એટલી બારી હોય છે. પછી પલંગની, પલંગની લંબાઈ વધારે હોય છે. બરાબર, એક માણસ સૂઈ શકે એના પગ બહાર ના નીકળે, એટલે એક મીટર કરતાં વધારે રાખવામાં આવે છે. જ્યારે પહોળાઈ એનાથી ઓછી હોય છે, એક મીટર કરતાં ઓછી હોય છે. બરાબર, ચલો થઈ ગયું તમારું આ ફોર્મો કોષ્ટક તૈયાર. તો તમે તમારી આ પાઠ્યપુસ્તકમાં સાચું કરી દેજો. બરાબર, એક મીટર કરતાં વધારે અને એક મીટર કરતાં ઓછામાં. તો